નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં પડેલ ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો થયો. અમદાવાદ શહેરમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ પડતા શહેરીજનોએ વરસાદની મજા માણી હતી, ત્યારે આજે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ઉમરપાડા અને ડોલવણમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાભર અને ખંભાતમાં નોંધાયો 1.25 ઇંચ વરસાદ. કઠલાનમાં 1.5 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.25 ઇંચ, બાયડમાં 1.25 ઇંચ વરસાદ, સુબીરમાં 1.25 ઇંચ, સંજેલીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો. બાંગ્લાદેશની વચગાળાની સરકાર વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો, ખાસ કરી હિન્દુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી. તેમણે પૂછ્યું કે શું તેઓ આ દેશના લોકો નથી? તમે દેશને બચાવી શકો છો, શું તમે કેટલાક પરિવારને બચાવી શકતા નથી? આ તરફ હવે હિન્દુ સમુદાય સુરક્ષા અને ન્યાયની માંગ સાથે બાંગ્લાદેશ રસ્તા પર અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે, ત્યારે આગામી દિવસોને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે, જેમાં બપોર બાદ રાજ્યમાં હવામાનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યું હતું. આગામી તારીખ 17-24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ઝોનમાં વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 70 જેટલી શાળાઓમાં 10 અને 12 ના વર્ગ ઘટાડવામાં આવ્યા છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ન મળતી હોવાથી શાળા સંચાલકોએ DEO કચેરીએ દરખાસ્ત કરી હતી, જે બાદ હિયરિંગ કર્યા બાદ 70 શાળાઓને 10 અને 12 ના વર્ગ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી. સુરતમાં શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફારને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુલાસો કર્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. 41,50,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે. દેશમાં આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ પછી ધીમે ધીમે વરસાદમાં ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને પંડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં 11-13 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે.